નમસ્કાર મિત્રો, રેડિયો સ્ટીવ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 5/1/2020 અને રવિવારના દિવસે લઈને આવ્યો છું. આપની આજ વિશે મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો, મજામાં વાત કરીશું. આજના દિવસે મેષ રાશિની તમને ભાગ્યોદયનો પૂરો આજના દિવસે સહયોગ મળશે. આજનો દિવસ ખૂબ સારો છે, તેને ગુમાવશો નહીં. કામમાં સારી સફળતા મળશે. ગુપ્ત રીતે આજના દિવસે પૈસા કમાવાની યોગ્ય તક છે, તેને ચોક્કસ રીતે અજમાવજો. તમારું આરોગ્ય થોડું નબળું રહેશે. માતા તરફથી આજના દિવસે સારો સહયોગ મળશે. તેમના આશીર્વાદ લઈને આજના દિવસની કામની શરૂઆત કરજો. મિત્રો ગુલાબી વસ્ત્રો ધારણ કરજો, પછી મને કહેજો આજનો દિવસ કેવો રહ્યો. વાત કરીશું વૃષભ રાશિની. મધ્યમ દિવસ છે, પણ પણેલાના જીવનમાં આજના દિવસે તણાવ રહેશે. ધંધાના કાર્યોમાં આજના દિવસે સફળતા તેમજ લાભ સારો મળશે. ધંધામાં તમારી પ્રતિષ્ઠા, ઇજ્જત અને માન વધશે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે, માનસિક તણાવ રહેશે. લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. પરિણીત લોકોના જીવનમાં પ્રેમની મધુરતા આજના દિવસે ખૂબ સારી વધશે, ઉત્સાહ રહેશે. આત્મીય લોકોની સાથે આજના દિવસે સંબંધો વધશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે, માનસિક તણાવ રહેવાની શક્યતા છે. વેપારમાં સારો ધન લાભ અને વેપારની અંદર ચોક્કસ આજના દિવસે નફો રહેશે. આજના દિવસે મનોરંજન વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ તમારો દિવસ સાનુકૂળ રહેશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. કોઈની સાથે બોલચાલમાં આજના દિવસે ખરાબ ના બોલતા, જેનાથી તેના જીવનની અંદર દુઃખ થાય. દુશ્મનથી સંભાળજો, શત્રુભય રહેવાની ચોક્કસ શક્યતાઓ છે. કોઈ પણ કામને સફળ બનાવો તો કાળજી રાખજો. આજના દિવસે વધુ મહેનત કરવી પડશે અને વધુ મહેનત દ્વારા તમારા જીવનની અંદર તમારા સ્વભાવ પર તેની માઠી અસર જોવા મળશે. મિત્રો આજના દિવસે તમારે જાંબલી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરી શ્રી રાશિની. આવક પણ વધશે, ખર્ચ પણ આજના દિવસે ઘટશે. આજના દિવસે આવક વધુ અને જાવક ઓછી છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. માતાને આજના દિવસે યોગ્ય રીતે ખાનપાનમાં નિયમિતતા રાખજો. પોતાના સ્વભાવની ઉગ્રતા આજના દિવસે જોવા મળશે, સાથે સાથે અભિમાન પણ જોવા મળશે. મિત્રો અભિમાન ના કરતા ચોક્કસ તમે શાંતિ રાખજો. તમારા વિચારોને આજના દિવસે શક્ય હોય તો શીલતાથી કામ કરી અને સંભાળજો. નારંગી કલરના વસ્ત્રો દાન કરજો. મિત્રો કન્યા રાશિની વાત કરીશું. મૂવી જોવા માટે આજના દિવસે પોતાના પાર્ટનર સાથે જઈ શકો છો. લાઈફ પાર્ટનર સાથે, આજે પ્રેમિકા સાથે બહાર જવાના સારા યોગ બને છે. પ્રવાસના પણ યોગ બને છે. કામમાં સફળતા મળશે, તેમજ તમારા ક્ષેત્રમાં સારી સફળતા આજના દિવસે મળી શકે એમ છે. માતા પિતાની તબિયત આજના દિવસે નબળી થઈ શકે છે. કેટલાક લોકોની દ્રષ્ટિએ આજના દિવસે તમારી આજના દિવસે કેટલાક લોકોની દ્રષ્ટિ તમારી સંપત્તિ ને તમારા પૈસા પર છે. લોકો તમારું ધ્યાન રાખી રહ્યા છે, ખાસ કરીને ધ્યાન રાખજો. મિત્રો આજના દિવસે શક્ય હોય તો લીલા વસ્ત્રો ધારણ કરજો. આજની વાત કરીએ તો તુલા રાશિ. આજના દિવસે સમૃદ્ધિ માટે સારો દિવસ છે. નાની સફળતાથી કેટલાક નવા સંબંધો બનશે. પારિવારિક જીવન આજના દિવસે ખુશ જોવા મળશે. વાણીમાં કાબુ રાખશો તો દરેક જગ્યાએ તમને માન મળશે. જીવનસાથી દ્વારા સારો ફાયદો ચોક્કસ થશે. કેસરી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરી વૃશ્ચિક રાશિની. સારા આજના દિવસે સસરા દ્વારા તમને ચોક્કસ સારી માહિતી મળશે, સારી ભેટ મળશે. તમારું મન ખુશ થઈ જશે એવું આજના દિવસે તમારા સસરા તરફથી તમારું વર્તન જોવા મળશે. સફળતા તમારા દ્વાર ઉપર આવી તમારા પગ ચૂમશે. શક્ય હોય તો નાના ભાઈ બહેન દ્વારા આજના દિવસે સારો લાભ જોવાઈ રહ્યો છે. પરિસ્થિતિમાં તમારે તરફેણમાં રહેશે. પરિસ્થિતિ પણ તમારી સારી રીતે તરફેણમાં રહેશે. કોઈનું દિલ દુભાય તેવું તમે બોલશો નહીં. ગ્રે કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીશું ધનરાશિની. ખર્ચ મોટો થશે, આર્થિક લાભ પણ સારો રહેશે. આરોગ્ય નબળું રહેશે. માનસિક તણાવથી આજના દિવસે છુટકારો મળશે. અકસ્માત તેમજ આજના દિવસે તમારે શક્ય હોય તો આરોગ્યથી સાચવવાની જરૂર છે. વાહન કાળજીપૂર્વક ચલાવજો. પરિણીત લોકોના જીવનમાં આજના દિવસે પરિસ્થિતિ આજના દિવસે સુધારા તરફ જોવા મળશે. પીળા વસ્ત્રો ધારણ કરશો, ચોક્કસ લાભ રહેશે. વાત કરીશું મકર રાશિની. નબળો દિવસ છે, ધ્યાન રાખવું. માનસિક તણાવથી આજના દિવસે બચવું. ખર્ચ વધારે થશે, આવક ઓછી થશે, પણ આજના દિવસે ખર્ચનું પ્રમાણ વધી જશે. આરોગ્ય સારું રહેશે. તમારા પગ અને આજના દિવસે આંખોની કાળજી રાખવાની જરૂર છે. લગ્ન જીવનમાં સારી સફળતા જોવાઈ રહેલી છે. નારંગી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. તમે તમારા ક્ષેત્રમાં પ્રભુત્વ સારું કરી શકશો. વરિષ્ઠ અધિકારી સાથે તમારા સંબંધ સુધરશે. વિવાહિત લોકોના જીવનમાં ચોક્કસ પ્રેમ જોવા મળશે. જીવનસાથી દ્વારા લાભ મળવાની સંભાવના છે. અધિકારી સાથે સંબંધો સુધરશે. લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું મીન રાશિની. આજે તમને નવી નોકરી મળશે. પરિસ્થિતિ
આજના દિવસે ચોક્કસ રીતે સારી જોવા મળશે. પૈસાની બાબતમાં કાળજી રાખજો, કોઈને આપશો નહીં, પિતાનું આરોગ્ય બગડી શકે છે. પ્રેમ સંબંધોમાં સંભાળવાની જરૂર છે, જામીનગીરીથી દૂર રહેવાની જરૂર છે. શક્ય હોય તો આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે, વધુમાં વધુ મારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય ત્રિવેદી દ્વારા આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે, વધુમાં વધુ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. ઓમ નમઃ શિવાય, અસ્તુ નમઃ.